તો આ તરફ અરવલ્લી જિલ્લામાં ડાયલિસિસ સેન્ટરનું ઈલોકાર્પણ કરવામાં આવ્યું છે ભીલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડાયાલીસીસ સેન્ટરનું ઇ કરી આજે ખુલ્લું મુકાયું હતું ત્યારે આઇકેડીઆરસી અમદાવાદ દ્વારા સંચાલિત ગુજરાત ડાયાલીસીસ પ્રોગ્રામ હેઠળ કાર્યરત એકત્રીસ ડાયાલીસીસ વિભાગનો ઈલોકાર્પણ કાર્યક્રમ ભિલોડાની કોટેજ હોસ્પિટલ ખાતે યોજાયો હતો આ તકે સાંસદ દીપસિંહ રાઠોડ અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ લાલસિંહજી ચૌહાણ સરપંચ મુકેશભાઈ ત્રિવેદી ભાજપ કાર્યકરો જિલ્લા અને તાલુકા સદસ્યો અધિકારીઓ પદાધિકારીઓ કોટેજ હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યો હતો ત્યારે નોંધનીય છે કે ડાયાલિસિસ સેન્ટર શરૂ થવાથી ભિલોડા તાલુકાની અંતરિયાળ વિસ્તારની ગરીબ પ્રજાને સારવાર ઝડપી અને ઓછા ખર્ચે મળી રહેશે આજે જ્યારે ગુજરાતમાં એકત્રીસ ડાયાલિસિસ સેન્ટરનું ઓપનિંગ આદરણીય ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ એ ઓપનિંગથી કરી રહ્યા હતા ત્યારે ખરેખર ગૌરવ જેવી વાત છે હર હંમેશો એમની જે વાત કરી ત્રીસ કિલોમીટરના અંતર સુધીમાં આપણે ડાયાલિસિસ સેન્ટર કરવાના છીએ એમને બીજી પણ વાત કરી કે દરેક જિલ્લાએ મેડિકલ કોલેજો બનાવવાના છે એ ખરેખર આપણા માટે બહુ ગૌરવની વાત છે અને આ જે રીતે સરકાર જે કામ કરી રહી છે આરોગ્ય માટે એ ખરેખર એક આશીર્વાદરૂપ ગૌરવવાન છે એમ કહું તો કંઈ ઓછું નથી એમાં આયુષ્યમાન ભારતની વાત હોય કે મા અમૃતમનું કેડની વાત હોય અને આજે જ્યારે કોટેજ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટરનું ધરગર કર્યું એ ખરેખર સરાહનીય છે ખરેખર ભિલોડા તાલુકા માટે એક આવકારદાયક છે અને હર હંમેશા સામાન્ય માણસને લાભ મળે